આવો એ પાવન પ્રજ્ઞા પુરાણમાં પરિવાર વ્યવસ્થા પ્રકરણ ઉપર દ્રષ્ટિ કરીએ. પાવન પ્રજ્ઞા પુરાણમાં જઈએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. પાવન પ્રજ્ઞા પુરાણમાં સુંદર મજાનું પરિવાર વ્યવસ્થા પ્રકરણ ચાલી રહ્યું છે ત્યારે એ પરિવાર કેટલો સુદૃઢ હોય, કેટલો નિયમિત હોય, કેટલો પ્રાણવાન હોય, કેટલો તેજસ્વી હોય એની દિવ્ય વાતો ગુરુદેવ બતાવી રહ્યા છે કે વિવિધ દ્રષ્ટાંતો દ્વારા આપણી અંદર પ્રસ્થાપિત કરી રહ્યા છે. ત્યારે પાવન શ્લોકો બતાવ્યા છે, એનો અર્થ પણ બતાવ્યો છે કે દરેક કાર્યમાં ઓછામાં ઓછો ખર્ચ કરવો જોઈએ, દરેક સભ્યને પૈસાનું મહત્ત્વ સમજાવવું જોઈએ, વિલાસ અને અહંકારના પ્રદર્શનમાં ધન બરબાદ ન કરવું જોઈએ, લક્ષ્મીને માતા માનીને તેનો સદુપયોગ કરવો જોઈએ, એ માનીને તેનો દુરુપયોગ ન કરવો જોઈએ, શ્રૃંગાર અને ઘરેણા પાછળ સહેજ પણ ખર્ચ ન કરવો જોઈએ. સાદગીમાં જ સજ્જનતા અને સુસંસ્કારિતા રહેલી છે. ગુરુદેવે પણ કહ્યું છે પ્રગતિના બે આધાર સાદુ જીવન ઉચ્ચ વિચાર. સાદગીમાં જ સજ્જનતા અને સુસંસ્કારિતા રહેલી છે, સત્કર્મોમાં જ વિવેકપૂર્વક ધન વાપરવું જોઈએ. પરિવારમાં સભ્યોની સંખ્યા વધારીને બિનજરૂરી બોજો પોતાના ખભા પર લાદવાથી કુટુંબના વડીલોને નીતિયા અનીતિથી પણ વધુ સાધનો ભેગા કરવા પડે છે, તો બીજી તરફ ઉડાવપણું અને ઠાઠમાઠના પ્રદર્શનમાં જ પોતાની મોટાઈ માનવાની પ્રવૃત્તિ માણસને આદર્શોથી વિમુખ બનાવી દે છે. કરકસર અને કંજુસાઈ એ બંને જુદી જુદી વસ્તુઓ છે. દરેક સાધનાનો વિચારપૂર્વક સદુપયોગ કરવો, પરમાર્થના કાર્યોમાં તેમનો ઉપયોગ કરવો તેને કરકસર કહેવાય છે, જ્યારે બિનજરૂરી સંગ્રહ કરવામાં રહેલી સ્વાર્થ પરાયણતાને કંજૂસી કહેવાય છે. ઔરોં કે હિત જો જીતા હૈ, ઔરોં કે હિત જો મરતા હૈ, ઉસકા હર આંસુ રામાયણ, પ્રત્યેક કર્મ હિ ગીતા હૈ, પ્રત્યેક કર્મ હિ ગીતા હૈ. સુંદર મજાના શ્લોકના ભાવાર્થ બતાવ્યા છે. પરિવારની વ્યવસ્થા સારી રીતે જળવાય, કોઈ પણ સભ્યને કોઈ પણ વસ્તુનો અભાવ ન રહે, બધા સભ્યો ઉપલબ્ધ સાધનો વડે વિકાસ કરતા રહે એ માટે અપવ્યયના છિદ્રોને બંધ કરવા અત્યંત જરૂરી છે. કુટુંબના દરેક સભ્યને સ્વસ્થ મનોરંજન, સ્વાધ્યાય, સત્સંગ, સાધના વગેરે પુણ્ય પ્રયોજનો માટે પૂરતો સમય મળવો જોઈએ. આખો દિવસ એમને કમાણી કરવા માટે બળદની ઘાંચીની જેમ વૈતરું ન કરવું પડે એ માટે દરેક સભ્યએ ધનનું મહત્વ સમજવું જોઈએ. મોટાભાગે ધન કમાતી વખતે તેને સર્વસ્વ માનવામાં આવે છે તથા પ્રામાણિકતા અને માનવતા છોડીને પણ તે મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એ વખતે ધનની મર્યાદાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. આનાથી ઊંધું એ બને છે કે માણસ ખર્ચ કરતી વખતે ગાંડો બની જાય છે, પાછું વળીને જોતો પણ નથી. સમય શ્રમ ખર્ચીને પરસેવો પાડીને કમાયેલા ધન નકામા કાર્યોમાં વેડફી નાખે, મોજ શોખમાં વેડફી નાખે, દુર્વ્યસનોમાં વેડફી નાખે છે. ધનનું મહત્વ સમજીને તેને મહત્વના કાર્યોમાં જ વાપરવાની ટેવ પાડવી જોઈએ. લક્ષ્મીને માતા માનવાનો અર્થ એ છે કે એની પવિત્રતાનું પૂરતું ધ્યાન રાખવું. ઉપયોગમાં જ એની પવિત્રતા છે, ઉપભોગમાં નહીં. માતાના ઉપયોગનો વિચાર થઈ શકે એને ઉપભોગનો વિષય ન બનાવી શકાય. વિલાસ અને અહંકારના પ્રદર્શનમાં, ફેશન અને શ્રૃંગારમાં ધનનો ઉપયોગ કરવો તે ઉપભોગ કરવા બરાબર છે. આ પ્રવૃત્તિ આપણા પરિજનોમાં ન વિકસે તેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ધન ગમે તેટલું ભેગું કરીએ તો એનાથી કોઈ લાભ થતો નથી, ઉલટું તે તો ભારરૂપ બની જાય છે. તેના યોગ્ય ઉપયોગથી જ લાભ મળે છે. તેના જેવો તેનો જેવો ઉપયોગ થશે તેવો જ લાભ મળશે.
એ ધનને અસત કાર્યોમાં વાપરવાથી અસત પરિણામ અને સત્કાર્યોમાં વાપરવાથી સત્પરિણામ મળે છે. ધન કમાયા પછી આવશ્યક કાર્યોમાં વાપરતા જે ધન બચે તેને પરમાર્થ કાર્યમાં વાપરવું જોઈએ. સમાજ એક આપણો મોટો પરિવાર છે અને આપણે પણ તેનું એક અંગ છીએ. એ નાતે સદપ્રવૃત્તિઓ ફેલાવવામાં અને વાતાવરણને ઉત્કૃષ્ટ બનાવવામાં ધનનો જેટલો સદુપયોગ થાય એટલો જ લાભ તમને મળશે. અકબરે દરબારીઓની બુદ્ધિની કસોટી કરવા એક ટૂંકી ચાદર મંગાવી બધાને એવો પ્રશ્ન પૂછ્યો છે કે આ ચાદરને લાંબી કર્યા વગર શરીર પૂરેપૂરું કેવી રીતે ઢાંકી શકાય. બીજું કોઈ આ પ્રશ્નનો જવાબ આપી શક્યો નહીં ત્યારે બિરબલે કહ્યું, હજુર પોતાના પગ સંકોચી લઈએ તો આરામથી શરીરને ઢાંકીને સૂઈ શકાય. આ બુદ્ધિયુક્ત વાત બધાને ગમી ગઈ છે. સાધનો વધાર્યા વગર જરૂરિયાતો ઘટાડીને પણ ગુજરાન ચલાવી શકાય છે, તો શા માટે ગુજરાન એ રીતે ન ચલાવવું? મોંગોલિયાના ચાંગસેન નામના એક ન્યાયાધીશ પાસે એક એમનો મિત્ર અસરફીઓની થેલી લઈને ગયો, ખૂબ ધન લઈને ગયો. તેણે કહ્યું કે આપ મારું આટલું કામ કરી દો, આપની લેવડ દેવડની વાત મારા અને તમારા સિવાય બીજું કોઈ નહીં જાણે, લો આ ધન રાખી લો. ચાંગસેન કદીએ કોઈની પાસે લાંચ લેતા નહોતા. પોતાના આદર્શને લીધે તેમણે ખૂબ અભાવગ્રસ્ત જીવન જીવવું પડતું હતું. એમણે પોતાના એ ધનવાન મિત્રને જવાબ આપ્યો કે મિત્ર, તું એવું ના કહીશ કે કોઈ જોતું નથી. કોઈ મનુષ્ય ભલે ના દેખતો હોય પરંતુ સર્વવ્યાપી પરમેશ્વર તો આ બધું જ જોઈ રહ્યો છે. એની નજરથી મારું કે તારું આ અનૈતિક કર્મ કેવી રીતે છૂપું રહી શકશે? માયા માનવો, પ્રભાવશાળી માનવો અનિતિની કમાણી કદી સ્વીકારતા નથી. આવી ટેવ તેઓ પોતાના સ્વજનોને પણ પાડે છે. બાળકોમાં સુસંસ્કારિતા પેદા થાય એટલા માટેનું, પરિવારમાં સુસંસ્કારિતા પેદા થાય, બાળકોમાં સુસંસ્કારિતા પેદા થાય એના માટેનું શ્રેષ્ઠ પુરાણ જો કોઈ હોય તો એ પ્રજ્ઞાપુરાણ છે. આ પ્રજ્ઞાપુરાણ યુગ ઋષિની તપ અને સાધનાનું ફળ છે. કેટલા કેટલા સુંદર દ્રષ્ટાંતો દ્વારા કેટલી સુંદર વાતો બતાવી છે પૂજ્ય ગુરુદેવે. ધન કોનું સાર્થક થાય એનું એક મહત્વપૂર્ણ દ્રષ્ટાંત બતાવ્યું છે. એક સંત પ્રજાને ધાર્મિક ઉપદેશ આપતા હતા તથા ટોપીઓ સીવી સીવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમને રોજ એક પૈસાની બચત થતી તેનું પણ તેઓ દાન કરી દેતા હતા. એક શેઠને એમના આ કાર્યની ખબર પડી. એમણે સંત પાસેથી પ્રેરણા લીધી. તેઓ સંત પાસે જઈને બોલ્યા, મારી પાસે ધર્મદા ખાતામાં 500 રૂપિયા છે, એનું શું કરું? સંતે સહજ રીતે જવાબ આપ્યો, જેને તમે દિન દુઃખી માનતા હો તેને દાનમાં આપી દો. શેઠજીએ જોયું કે એક દુબળો પાતળો આંધળો અને ભૂખ્યો માણસ જઈ રહ્યો હતો. તેમણે એને 100 રૂપિયા આપીને કહ્યું કે સુરદાસજી, આપ આ પૈસાથી ભોજન વસ્ત્ર તથા બીજી જીવન જરૂરિયાતની ચીજો ખરીદી લેજો. આંધળો આશીર્વાદ આપીને જતો રહ્યો. શેઠને કોણ જાણે શું સૂજ્યું કે તેઓ પેલા આંધળાની પાછળ પાછળ ગયા. તેમણે જોયું કે આંધળાએ એ પૈસાથી ખૂબ માંસ ખાધું, દારૂ પીધો અને જુગારના આડા પર જઈને વધેલા પૈસા દાવમાં મૂકી દીધા. તે બધા રૂપિયા હારી ગયો. શેઠને બહુ દુઃખ થયું. એકાદ ક્ષણ તો એમને દાન ધર્મમાંથી પણ વિશ્વાસ ઉઠી ગયો. પરંતુ સાધુની પાસે ગયા, તેમણે આખી ઘટના કહી સંભળાવી. સંત મનમાં ને મનમાં હસ્યા. સંત બડે પરમારથી, શીતલ જાકે અંગ, તપન બુઝાવે ઓરકી, વો દે દે અપના રંગ. સંત મનમાં હસ્યા છે તથા એમણે પોતે બચાવેલો એક પૈસો શેઠને આપીને કીધું છે કે આ એક પૈસો જ છે, કોઈ જરૂરિયાત વાળા માણસને આપી દેજો. શેઠજીએ એક દિન અને દરિદ્ર ભિખારીને તે પૈસો આપી દીધો. શેઠ હવે છાણામાના એ ભિખારીની પાછળ પણ ગયા છે. થોડે આગળ જઈ પેલા ભિખારીએ એક મરેલી ચકલી પોતાની ઝોલીમાંથી કાઢી અને બહાર ફેંકી દીધી છે, જેને રાંધીને ખાવાનો હતો. એના બદલે એણે એ પૈસાના ચણા ખરીદીને ખાધા છે.
શેઠે આ ઘટના પણ સંતને કહી છે. સંત બોલ્યા, વત્સ, તારું ધન અનિતિથી પરસેવો પાડ્યા વગર કમાયેલું હતું, જ્યારે મારું ધન પરિશ્રમથી પેદા થયેલું હતું, પરિશ્રમથી પેદા કરેલું હતું. નીતિ અને અનિતિથી કમાયેલા ધનમાં જ આ જ તફાવત છે. હવે તને કમાણીનો તફાવત સમજાયો ને? આવા સુંદર મજાના દ્રષ્ટાંતો દ્વારા આગળ એક રાજાબાબુનું પણ દ્રષ્ટાંત આપ્યું છે. સ્વર્ગસ્થ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એકવાર કેટલાક રાજ્યોના પ્રવાસ માટે પ્રવાસે કરી અને રાંચી પહોંચ્યા છે. ત્યાં એમના પગમાં દર્દ થવા માંડ્યું. એમને ખબર પડી કે એમના જૂતાના તળિયા ઘસાઈ ગયા હતા અને ખીલીઓ ઉપર આવી ગઈ હતી. રાજેન્દ્ર બાબુ અહિંસક જૂતા વાપરતા હતા. અહિંસક ચર્મ કેન્દ્ર ત્યાંથી 10 માઇલ દૂર હતું. પોતાના સચિવને ત્યાં મોકલી નવા જોડા મંગાવ્યા છે. પગમાં જોડા પહેરીને એમણે કિંમત પૂછી તો જવાબ આપ્યો કે 19 રૂપિયા. અરે, રાજેન્દ્ર બાબુ બોલ્યા છે, અરે ગયા વર્ષે તો આ જોડા 11 રૂપિયામાં મેં ખરીદ્યા હતા. તો કે 11 રૂપિયાવાળા જોડા આના કરતાં હલકા અને કડક ચામડાના છે, સચિવે જવાબ આપ્યો છે. રાજેન્દ્ર બાબુને સંતોષ ન થયો. એમણે કહ્યું કે જો 11 રૂપિયાના જોડાથી મારું કામ ચાલતું હોય તો પછી 19 રૂપિયા ખર્ચવાની શું જરૂર? એટલે આ જોડા પાછા આપી 11 રૂપિયાવાળા લઈ આવો. રાષ્ટ્રપતિ ત્યાં 3 દિવસ રોકાયા. એમણે જતા આવતા કોઈક માણસ પાસે જોડા બદલાવી મંગાવ્યા. સચિવને મોટરમાં જોડા બદલવા માટે ન મોકલ્યા. એમણે કહ્યું જેટલા રૂપિયા જોડામાંથી બચે એટલામાં તો પેટ્રોલ, એટલા રૂપિયા તો પેટ્રોલમાં વપરાઈ જાય, એટલા રૂપિયાનું પેટ્રોલ આવી જાય. જો કે વાત આ બાબત સાવ નાની છે, પરંતુ રાષ્ટ્રની સંપત્તિ એનો એક એક પૈસાનો હિસાબ રાખનાર રાજેન્દ્ર બાબુ માટે આ વાત બહુ મોટી અને ગંભીર હતી. આવી નાની નાની વાતો જ વ્યક્તિને મહાન બનાવે છે. આવું સુંદર મજાનું પ્રજ્ઞાપુરાણ. આપણે બહુ ભાગ્યશાળી છીએ કે ઋષિચિંતનના માધ્યમથી જનજનમાં પહોંચાડવાનો આ પ્રયાસ થઈ રહ્યો છે. ધન્યવાદ છે ઋષિચિંતન ચેનલને કે આ દૈવી વિચારો તમારા સુધી પહોંચાડી એક યુગ નિર્માણનું કાર્ય કરી રહેલ છે. આવો આપણે પણ એવો દૈવી સંકલ્પ લઈએ કે આપણી પ્રતિભા